ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ઘણા સ્થળોએ પાણી ઓછું થયું છે, પરંતુ હજી પણ કેટલાક વિસ્તારોમાં પાણી સ્થિર રહી ગયું છે, જેનાથી સ્થાનિકો સામે મુશ્કેલીઓ વધતી રહી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારના કઠવાળા જીઆઈડીસી અને આજુબાજુના આવાસોમાં છેલ્લા બે દિવસથી પાણી ભરાવાની સ્થિતિ યથાવત રહી છે. અહીંની સાતત્યને કારણે વરસાદને કારણે પાણીનો પૂર જામ્યો છે. સ્થાનિક વ્યવસ્થાપકોએ એક હેવી વોટર ડ્રેનિંગ વાન અહીં મોકલવામાં આવ્યું છે, જે પાણી ખેંચવાની કોશિશ કરી રહી છે, છતાં પાણીની ઘટત સેતને લીધે તેનો અસરદાયક પ્રભાવ મર્યાદિત રહ્યો છે. મઢુમાલતી આવાસમાં વસતા લોકો હાલ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ લોકોને રાહત આપવા માટે સરકાર દ્વારા ખોરાકના પેકેટ અને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ કેટલીક જગ્યાઓ સુધી આ સેવા પહોંચતી નથી. વિશેષ કરીને આ જગ્યા એ જ છે કે જ્યાં 2017માં થયેલા પાણી ભરાવાની પરિસ્થિતિને કારણે ત્યારના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા દોરા કરવામાં આવ્યા હતા. વર્ષો પસાર થવા છતાં આ સ્થિતિ સુધરવાની બધી કોશિશો છતાં આજે પણ તે જ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે સ્થાનિકોની મુશ્કેલીઓ વધતી રહી છે. આ સ્થિતિને ધ્યાને રાખીને સ્થાનિક તંત્ર અને સરકારના તરફથી વધુ પડતા પ્રયાસો કરવામાં આવવાની આશા છે. નાગરિકોને સાવચેત રહેવા અને આપેલા સૂચનોનું પાલન કરવા અપીલ કરાઈ રહી છે. ये वही जगह है जहां पर 2017 में जब जलभराव ऐसी ही जब जलभराव की परिस्थितियां उत्पन्न हुई थी, तब तत्कालीन जो मुख्यमंत्री जो विजय भाई रूपाणी थे, उन्होंने इसी जगह का जो है तब भी जो है उन्होंने दौरा किया था. आज भी ऐसी परिस्थिति है यहां पर कि आज भी जब भी ऐसी बारिश आती है तब इसी प्रकार से जलभराव की परिस्थितियां उत्पन्न हो रही है, और इसी वजह से आप देख सकते हैं लोग, बहुत सारे लोग ऐसे हैं.